કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની ગઠબંધનવાળી સરકારમાં ક્યારેય બીજેપી તો ક્યારેક કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા અને દેવગોડાને કારણે આંતરિક વિવાદ થઈ રહ્યા છે. કર્ણાટકની ગઠબંધનની સરકારમાં વિવાદ વધવાના સંકેત વચ્ચે જનતા દળના પ્રમુખ દેવગોડાએ એચડી કુમાર સ્વામીને ટાર્ગેટ કરનાર કોંગ્રેસી નેતાઓની નિંદા કરી અને તેમને ચેતવણી આપતા કહ્યું કે હવે આ મામલે વધારે ચૂપ નહીં બેસીએ. પૂર્વ વડાપ્રધાન દેવગોડાએ માંગણી કરી છે કે કોંગ્રેસ તેમના નેતાઓને આ પ્રકારની ટિપ્પણી કરતા રોકે જે તેમના કામને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું છે કે શું ગઠબંધનની સરકાર ચલાવવાની અન્ય કોઈ પદ્ધતિ છે? શું રોજ અમારે અમારા ગઠબંધનના સાથીને વિનંતી કરવાની કે તેઓ આવી અસંસદીય ટિપ્પણી ન કરે? કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ કહ્યું કે મારા પિતાજીએ વડાપ્રધાન પદ છોડતા એક મિનિટનો પણ વિચાર નહોતો કર્યો. તો શું તમને એવું લાગે છે કે તમારી ઉપેક્ષા સહન કરીને પણ હું આ પદ પર રહીશ? કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસના ગઠબંધન વિવાદ વચ્ચે બુધવારે ફરી મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ ફરી ધમકી આપી છે કે જો કોંગ્રેસના નેતાઓ તેમના પર ખોટા આક્ષેપો લગાવશે તો તેઓ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેશે.